કચ્છના પેલિકન નેચર ક્લબ દ્વારા દર વર્ષે જાન્યુઆરીમાં વેટલેન્ડ ઇન્ટરનેશનલમાં નીજા હેઠળ સમગ્ર કચ્છમાં જળચર પક્ષી વસ્તી અંદાજનો કાર્યક્રમ યોજવામાં આવતો હોય છે અને આ વર્ષે આ જળચર પક્ષી વસ્તી અંદાજ કાર્યક્રમનું સમાપન જાન્યુઆરી માસના અંતે 30 જળાશયોની મુલાકાત લઈ વૈજ્ઞાનિક ઢબે પક્ષી ગણતરી કરવામાં આવી હતી, જેમાં દર વર્ષની સરખામણીએ આ વર્ષે જળચર પક્ષીઓની હાજરી ઓછી જણાઈ આવી છે. કચ્છના કુલ 30 જળાશયોમાં આ વર્ષે પક્ષીઓની વસ્તી ગણતરીના અંદાજમાં માત્ર 10,469 પક્ષી જ નોંધાયા છે, જેમાં મોટાભાગના પક્ષીઓ માંડવીના વિસ્તારમાં દરિયાઈ પક્ષીગલ એટલે કે દરિયાઈ કાગડો પણ આમ તો 10,000 જેટલી સંખ્યામાં જોવા મળતા હોય છે, પરંતુ આ વખતે તે પણ 1,000 જેટલી સંખ્યામાં જ નોંધાયા છે. અમે 1987ની સાલથી ગણતરી કરતા આવ્યા છીએ. આ ગણતરીનો હેતુ જ વાતાવરણમાં શું ફેરફાર છે એનું તારણ કાઢવા માટે જ હોય છે. આપનો પ્રશ્ન બહુ યોગ્ય છે. પક્ષીઓ વાતાવરણ અનુસાર હરતા ફરતા હોય છે અને વાતાવરણના ફેરફારો એ જલ્દી જાણી જતા હોય છે, એટલે આ ગણતરી જે કરવામાં આવી એનું તારણ એવું છે કે દર વર્ષ કરતાં આ વર્ષે વરસાદ થારો પડ્યો છે, લાંબો ટાઈમ વરસાદ પડ્યો છે, જળાશયની સ્થિતિ સારી હોવા છતાં, ખોરાકની સ્થિતિ સારી હોવા છતાં પણ પક્ષીઓ દર વર્ષ કરતાં સરેરાશ ઓછા આવ્યા છે, એ વાત ચોક્કસ છે. દરેક જગ્યાએ હું ઘણી જગ્યાએ ગણતરી કરી છે.